लक्ष्मीकलतरं शतपत्रनेत्रं पूर्णेन्दुवक्तं पुरुषोत्तमञ्च कारुण्यगात्रं कमनीयपात्रं वन्दे पवित्रं वसुदेवसूतम्। साई ग्रुप मीडिया हाउस नवसारी धर्मदर्शन में नवमा दिवस की कथा अध्याय नवमो एमा आप सर्वनो स्वागत छे। अने आ कथा सांभळीने खाली बीजा कान में काढ़ी न देता એમાંથી કંઈ ઉતારી શકાય, તમે બધા ઉતારતા જ હશો, આ તો મારાથી ઉતારાતું નથી એટલે હું કહું છું કે કંઈ ઉતારીએ તો ફળ આપણને સારું મળે એવું આ બધી વાર્તાઓ પરથી લાગે છે। તો આજના નવમા દિવસની કથા અધ્યાય નવમો, એ નવમા અધ્યાયનું નામ છે દુર્વાસા પાસે બાળાએ નિવેદન કરેલું દુઃખ। સુત ઉવાચ તતસ્તમ વિષ્મયાવિષ્ટ પ્રપચ્છ નારદો મુનિ મેગાવી દ્વિજવર્યસ્ય શુતાવૃતાંતમદ્ભુતમ। નૈમિષારણ્યમાં ચાલતા કથા પ્રસંગમાં સુતજીએ શૌનકાદિ ઋષિઓને કહ્યું કે હે દ્વિજવર્યો, મેઘાવી ઋષિની પુત્રી મેઘાવતીનું અત્યંત વૃતાંત સાંભળીને વિસ્મય પામેલા નારદજીએ નારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો। નારદજીએ ભગવાનને પૂછ્યું કે હે નારાયણ, મેઘાવી ઋષિની પુત્રીએ તપોવનમાં કરેલું અને તેનું જે તપ કર્યું તેનું પારિગ્રહણ કયા મુનિએ કર્યું તે પણ મને કહો, અને એના તપનું શું ફળ મળ્યું તે પણ મને કહો। નારાયણે નારદજીને કહ્યું કે હે નારદજી, તપોવનમાં બેસીને વારંવાર પોતાના પિતાનો શોક કરતી તથા તેનું સ્મરણ કર્યા કરતી મેઘાવતીનો કેટલોક સમય વીતી ગયો। આશ્રમ કેવળ સ્મશાન તુલ્ય સૂનું થયેલું હોવાથી તોડામાંથી છૂટી પડેલી હરણીની માફક એકલી બેઠી બેઠી તે આંખોમાંથી આશ્રુઓની ધારા છોડતી હતી, પણ એનાથી ઉગ્ર તપ થયું નહીં અને પિતાના મૃત્યુરૂપી શોકાગ્નથી કોમળ હૃદય કમલને બાળતી હતી। કોઈક વખતે કંડિયામાં પુરાયેલી દિન નાગડીની માફક ઊંડા નિશાસા છોડતી હતી, છતાં પણ ધીરજ રાખી પોતાના દુઃખનો અંત આણવાનો ઉપાય તે વારંવાર શોધતી હતી, પરંતુ નહીં મળવાથી ચિંતામાં છેક ડૂબડી થઈ ગઈ। તેટલામાં ભાગ્ય યોગે તે વનમાં પોતાની મેળે જ ફરતા ફરતા મહાકોપવાળા છતાં મહા ઐશ્વર્યવાળા એવા મુનિ પધાર્યા, જેને જોતા જ ઇન્દ્ર પણ ત્રાસ પામે એવા જટાજૂટથી ઢંકાયેલા સાક્ષાત સદાજીવ સદાશિવ જ હોય તેવા તે મુનિ દેખાતા હતા। કામ્યક વનમાં એ વાત સાંભળી યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે મહારાજ, એવા તે મુનિ કયા, એ કૃપા કરીને જણાવો। તે સાંભળી શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન, તમારી માતા કુંતીજીએ બાલ્યાવસ્થામાં સત્કારપૂર્વક પૂજા કરી જેને અત્યંત પ્રસન્ન કર્યા હતા
તેથી તેણે તમારી માતાને દેવતાઓને આકર્ષણ કરવાની વિદ્યા આપી હતી। એ ભૂપાલ, હે નારદ, જો કે હું સર્વ દેવતાઓને વંદનીય છું, છતાં પણ રુકમણીની સાથે જેણે મને રથમાં જોડ્યો હતો તે મુનિ રથમાં બેઠા હતા અને અમે તે ખેંચતા હતા। તે વખતે માર્ગમાં રુકમણીને બહુ તરસ લાગવાથી તેના હોઠ, તાળવું તથા મોં છેક સુકાઈ ગયા, તો પણ તેણે પોતાની કાંધ ઉપર રથનું ઘોસરું ધારણ કરી રાખ્યું અને મને પાણી પીવાની ઈચ્છા જણાવતા, તેના પર સ્નેહ આવતા, મેં ચાલતા ચાલતા જ મારા પગના અંગૂઠા વડે પૃથ્વી તલને દબાવી તેમાંથી પાતાળ ગંગાને કાઢ્યા હતા। જોકે તે ગંગાજળનો ફુવારો ઊંચે ઉડતો હતો, તેમાંથી જ પાણી પીને મેં રુકમણીની ભયંકર તરસને શાંત કરી હતી। છતાં પણ હે મહારાજ યુધિષ્ઠિર, તે જોતા વેત જ ઉત્પન્ન થયેલા ક્રોધ વડે જાણે સળગતા હોય તેમ તેઓ જાજવલ્યમાન દેખાવા લાગ્યા। પ્રલયકાળનો અગ્નિ ઉઠ્યો હોય તેમ મહાકોપાયમાન થઈ તે મુનિ તે જ વખતે રથમાં ઊભા થઈ મને શાપ દેવા લાગ્યા કે હે કૃષ્ણ, તમને આ રુકમણી સદાને માટે બહુ વાલી છે, તેથી તને તેના પ્રેમમાં પીંગળી જઈ મારું અપમાન કરી પોતાની મોટાઈ બતાવવાનું, પૃથ્વીમાંથી ગંગા જળકારી તેને પાણી પાયું માટે જા, તને શાપ દઉં છું કે તમારા બંને દંપતિનો વિયોગ થજો। હે રાજા યુધિષ્ઠિર, એ પ્રમાણે જેણે મને શાપ આપ્યો હતો તે જ એ મુનીશ્વર છે। સાક્ષાત રુદ્રના અંશમાંથી ઉત્પન્ન થયેલા બીજા કાલરુદ્ર સમાન મહાકોપાયમાન મુનિની તમને ઓળખાણ ન પડી હોય તો વધારે ઓળખાવું છું કે અત્રિ ઋષિના ઉગ્ર તપ વૃક્ષ, ઉગ્ર તપ કલ્પ વૃક્ષના મહાન દિવ્ય ફળરૂપ સતી શિરોમણી અંસુયાજીના પરમ પવિત્ર ગર્ભમાંથી જન્મેલા મહાબુદ્ધિમાન તથા તપની સાક્ષાત મૂર્તિ જેવા દુર્વાસા નામના તે મુનિ હતા। અનેક તીર્થોના જળમાં સ્નાન કરવાથી ભીજાયેલી જટા વડે જેનું ઉત્તમ મસ્તક શોભી રહ્યું છે એવા દુર્વાસા મુનિને પોતાના આશ્રમમાં આવતા જોઈ મેઘાવતી શોક સાગરમાંથી મુક્ત થઈ એકદમ ઉઠી ધીરજ ધારણ કરી મુનિના ચરણ કમળમાં મસ્તક નમાવી નમસ્કાર કર્યા બાદ જેવી રીતે જાનકીજી વાલ્મિકીને પોતાના આશ્રમમાં લઈ ગયા હતા એ પ્રમાણે આ બાળા પણ આદર સત્કાર કરી દુર્વાસા મુનિને પોતાના આશ્રમમાં લઈ ગઈ। વિધિ પુરસ્સર એ મુનિજીનું પૂજન કર્યું અને એ કન્યાએ તે મુનિજીનું સ્વાગત કર્યું અને પૂછ્યું, તે કન્યા હાથ જોડી વિનય સહિત મુનિને કહેવા લાગી, હે અત્રિ કુળના દિવાકર, આપને હું નમસ્કાર કરું છું। હે સત્પુરુષ, દૂર ભાગીની મારા આશ્રમમાં આપ સરખા ઋષિવર્યનું આગમન ક્યાંથી થાય? હે મુનિ, આપના પધારવાથી આજથી મારા ભાગ્યનો ઉદય થયો એમ હું માનું છું, અથવા તો હે મુનિવર, મારા પિતાના પુણ્યના બળે આપ મારી સંભાળ લેવા પધાર્યા હો એવું હું અનુમાન કરું છું। આપ સરખા મહાત્માઓની ચરણરજ તીર્થરૂપ છે, તેનો સ્પર્શ કરીને મારો જન્મ તથા વ્રત આજ સફળ થયા એમ ચોક્કસ સાબિત થાય છે। આજે જ મારું પુણ્ય તથા સંસાર બંને સફળ થયા, કારણ કે આપ
सरखा पुण्यशालीना मने दर्शन थया। ए प्रमाणे प्रार्थना करी ते बाळा मुनिनी सामे मूंगी उभी रही। त्यारे साक्षात शंकरना अंशमांथी उत्पन्न थयेला दुर्वासा ऋषि मंद हास्यपूर्वक नीचे प्रमाणे बोलवा लाग्या। मुनिजीए कह्युं के हे पुत्री, सारू सारू, ते तारा पिताना कुळनो उद्धार कर्यो छे। मेघावी ऋषिना उत्तम तपनुं तेज फळ छे के जेना कुळमां आवी सुशील तथा सर्वगुण संपन्न कन्या उत्पन्न थई। तारी आवी धर्मनी शीतलता सांभळी हूँ कैलाश पर्वत पर थी तारा पवित्र आश्रम में आव्यो अने ते मारू प्रेमपूर्वक पूजन कर्युं। हे सुंदरी, हवे हूँ अहीं थी निकली सनातन मुनीश्वर भगवान नारायणना दर्शन करवा माटे जल्दी बद्रिका आश्रम में जईश, कारण के ते नारायण भगवान लोकोना कल्याणार्थे एकाग्र मनथी महा उग्र तप आचरे छे। ए सांभळी मेघावती पोताना दुखनु निवारण करवा माटे फरीथी मुनिजीने विनंती करवा लागी। हे ऋषिवर, आपना दर्शन मात्रथी ज मारो शोक रूपी सागर सुकाई गयो छे। आपे मारी सारी रीते संभाळ करी छे, तेथी हूँ मानु छूं के हवे मारा शुभ भाग्यनो उदय थशे। मारा उदरमां शोक रूपी मोटी ज्वाळाओ दावानळ सगळी रहेलो छे। हे दयासिंधु, तेने आप शुं नहीं जाणता, तो हे कल्याणकारक, आप तेने शांत करो। विचार करी जोता ते सिवाय हर्ष पामवानुं मने बीजुं काई पण कारण देखातुं नथी। मारे माता पिता के भाई कोई नथी जे मने धीरज आपे। हूँ आ दुख सागर में पड़ेली केवी रीते बची सकूँ? हूँ जे जे दिशा में जोऊँ छूँ ते सगड़ी मने शून्य लागे छे। माटे हे तपो निधे, मारा दुखनो उपाय शीघ्र करो। कोई पुरुष मारू पारिग्रहण मारी साथे लग्न करे करवाने चाहतो नथी, तेथी मारो विवाह काळ वीती जवाथी मने शुद्रीपणू तो प्राप्त नहीं थाय एवो मोटो भय रहे छे। ते चिंतामां ने चिंतामां मने रात्रे ऊंघ आवती नथी के कोई पण भोजनमां रुचि थती नथी। माटे हे ब्रह्मन, हवे हूँ आ दुखी देहनो अंत आणीश एवो मैं निश्चय कर्यो छे। एटलू जणावीने नेत्रमांथी आंसुओनी धारा वर्षावती ते बाळा मुनिनी पासे शांत ऊभी रही। ते वखते दुर्वासा मुनि तेना दुखना उपायनो विचार करवा लाग्या। नारायण नारदने कह्युं के हे नारद, ए प्रमाणे मुनिनी पुत्रीनुं वचन सांभळी दुर्वासा मुनि वेद वचनोनो विचार करी बाला ऊपर कृपा दृष्टि करी कोई पण सारवाळो तथा हितकारक उपाय तेने कहेशे। इति श्री बृहद नारदीय पुराणे पुरुषोत्तम महात्म्ये दुर्वासा स्तपवनो गमन नाम नवमो अध्याय। कृष्णचंद्र भगवान की जय।